ઓછા જો 28 વર્ષ જેટલું એનો આ બીમારીને થઈ ગયો છે. રુઝાન, આપ શું કહેશો? બહુ અલગ પ્રકારનો કેસ સામે આવ્યો છે અને ખૂબ જ વેદનાસભર છે. માતાની ઉંમર પણ 88 વર્ષની છે અને ઘરે ઘર પણ 50 વર્ષના દીકરાને સેવા ચાકરી કરી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. જ્યારે આખું બધું સાંભળ્યું હજી એ આપણે ક્લેરિટી નથી કરી કે એ લોકોએ કઈ રીતે, કારણ કે જ્યારે અમે દર્દીઓ માટે કામ કરીએ છીએ, વી ટ્રાય ટુ ટેક ધ હેલ્પ ઓફ ધ ગવર્મેન્ટ સ્કીમ્સ. જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ્સ આપી છે. હવે આમનો જેટલો કેસ સમજ્યો એટલું એક ખ્યાલ જાય છે કે એક્સેપ્ટ ગળું બાકી આખા બોડીમાં પેરાલિસિસ એટલે જે બીજું છે, પણ આપણે એને પેરાલિસિસ વર્ડ યુઝ કરીએ તો મોસ્ટલી આ લોકો આવા પેશન્ટને પેરાપ્લેજિક કહેવાય છે. ધ ડોક્ટર કેન ઓલ્સો થ્રો સમ લાઇટ. મેં સિવિલ હોસ્પિટલમાં આખી એક પેરાપ્લેજિક વોર્ડ બી જોઈ છે, જ્યાં આવા ટાઈપના એટલે અલગ અલગ ટાઈપ, પણ ફાઇનલી એટલું જોઈએ કે માથું હલતું હોય બાકી આખો બોડી ના હલતો, એવા વોર્ડ બી જોયા છે. આપણે જ્યારે ગવર્મેન્ટની સ્કીમ્સની વાત કરીએ, હજી મને ખબર નહીં પડી, એટલે આઈ ડોન્ટ નો, પૂછ્યું નથી આપણે, એટલે કે હજી એ લોકો કઈ સ્કીમ્સ, પણ દેર આર લોટ ઓફ સ્કીમ્સ વિચ આર નાઉ હેલ્પિંગ. અને અગર જાણે કે એક્ઝામ્પલ કેન આઈ સ્ટાર્ટ વિથ ધેટ, કેમ કે પૂછીએ કે એ લોકોએ કોઈ લીધી છે સ્કીમ્સ, હેલ્પ લીધી છે? કદાચ દુર્ગાબેનને ખ્યાલ હોય કે રવિકાંતભાઈને ખ્યાલ હોય. રવિકાંતભાઈ, આપને કોઈ ખ્યાલ છે ખરો કે ગવર્મેન્ટની એવી કોઈ આરોગ્યલક્ષી કોઈ સ્કીમનો લાભ આપણે લીધો છે ખરો, જે સરકાર પૈસા ચૂકવતી હોય આવા દર્દીઓને, કોઈ પણ અસાધ્ય રોગ હોય જેનો ઈલાજ